फेब्रुआरी महीना मे मारी बधी पेटीओ लीचीना वाड़ा पासे मूकी दरेक पेटी में मने 12 किग्रा मध मळतो दरेक पेटी में केटलू मध मळतो तेने 12 किग्रा जेटलू तेने मध मळतो हतो आ मध हूँ बजार में वेचती अनिता शू करती मध बजार नी अंदर जईने वेची आवती मधमाखीना उछेर में आ मारी पहली कमाणी हती हवे तो मारे मारी पासे 20 पेटीओ छे सौ प्रथम तेने 2 पेटीओ खरीदी हती अने ते बाद तेने 20 पेटीओ तेनी पासे संग्रह थई गयो हतो त्यारबाद हवे आगळ छे के अनिताની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે અનિતાની 20 પેટીઓની કિંમત આપણે શોધવાની છે તો એક પેટીની કિંમત છે 2000 તો તેવી જ રીતના 20 પેટીની કેટલી એટલે કે 2000 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 40000 40000 રૂપિયાની 20 પેટીઓ તે ખરીદે છે હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું હવે અનિતા સ્કૂલમાંથી કોલેજમાં આવી ગઈ છે એવડી મોટી તે થઈ ગઈ છે મારી કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે તો તેના કારણે તે સાયકલ લઈને કોલેજે જાય છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો આપણે પણ અનિતા વિશે આપણે ઘણું બધું જાણવા માંડ્યા કે પહેલાં તેના માતા પિતા તેને ભણવા દેતા ન હતા પરંતુ ધીમે ધીમે તે પોતાનો ખર્ચ ઉઠાવીને તે કોલેજ સુધી પહોંચી જાય છે અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા તે એટલી પ્રસિદ્ધ થઈ ગઈ કે તેને આજુબાજુના ગામમાં પણ બધા લોકો ઓળખવા લાગ્યા દરેક ગામની સભામાં તે જાય અને દરેકને ભણતરના એટલે કે ભણે તો શું ફાયદો થાય તેનું મહત્વ સમજાવે ઘણીવાર લોકો તેની મજાક પણ ઉડાવે પરંતુ અનિતાને ખબર હતી કે તેણે શું કરવાનું છે ઘણા લોકો શું કરે અનિતા જે આ ભાષણ આપે એટલે કે ભણતર વિશે તે બધાને જ્ઞાન આપે તો શું કરે બધા તેનું હાસ્ય ઉડાવે મજાક ઉડાવે પરંતુ અનિતાને ખ્યાલ હતો કે તે પોતે કરે છે તે આ સાચું કરે છે અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે અનિતા શું કરવા માગે છે મધમાખીનો ઉછેર કરે છે તો મધની મોટી વેપારી બનવા માગે છે જેથી લોકો મધની પૂરતી કિંમત અપાવી શકે મધ ખૂબ જ મોંઘું વેચાવા લાગ્યું છે તો તેના કારણે તે મધની પૂરતી કિંમત બીજાને અપાવવા ત્યારબાદ આગળ છે હવે કે શોધી કાઢો અનિતા અને ગામના બીજા લોકોને 1 કિગ્રા મધના 35 રૂપિયા મળે છે તમારા શહેરમાં 1 કિગ્રા મધનો શું ભાવ છે તો આ તમારા જે વિસ્તાર હોય તેમાં જે મધનો ભાવ ચાલતો હોય તેના વિશે તમારે લખવાનું છે કે અનિતા જે મધ વેચે છે તેનો 1 કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ મધ ખરીદે તો તેનો ભાવ છે 35 રૂપિયા તો તમે તમારા શહેરમાં મધ ખરીદો તો તેનો ભાવ શું છે તે તમારે લખવાનું છે જેમ કે અમારા શહેરમાં 1 કિગ્રા મધનો ભાવ રૂપિયા 180થી રૂપિયા 200 સુધીનો છે આવી જ રીતના તમારા શહેરમાં અથવા તો તમારી આજુબાજુ જેટલો ભાવ હોય એ તમારે અહીંયા લખવાનો છે ત્યારબાદ આગળ છે કે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શાના માટે થાય છે
ત્યારબાદ આગળ છે કે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, શાના માટે થાય છે? આપણે મધ આપણા બધાના ઘરમાં હોય છે તો આપણે મધનો ઉપયોગ કયા ક્યાં ક્યાં કરીએ છીએ તે લખવાનું છે. જેમ કે હા, ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે ઉપરાંત મધનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવે તો તમારા ઘરમાં મધને જ્યાં ઉપયોગમાં લેવામાં આવતો હોય તેના વિશે તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ આગળ છે કે દરેક મધપુડામાં એક રાણી માખી છે જે ઈંડા મૂકે છે. આપણે પાઠની શરૂઆતમાં જ આના વિશે ચર્ચા કરી કે દરેક મધપુડો હોય તેમાં એક રાણી માખી હોય છે, અને જે રાણી માખી હોય છે તે શું કરે, ઈંડા મૂકે છે. પુડામાં મોટાભાગની માખીઓ કામદાર માખી હોય છે, અને બીજી મધપુડાની અંદર જેટલી પણ માખીઓ હોય છે તે કામદાર માખી હોય છે. કામદાર માખીનું શું કામ હોય, કામદાર માખી એટલે કે તેને પૂરો દિવસ કામ જ કરવું તેવું તેનું કામ હોય છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે. કઈ માખીઓ, તો કે કામદાર માખીઓ આખો દિવસ કામ કરે છે. ત્યારબાદ હવે આગળ છે કે તેઓ શું કામ કરે તે પણ હવે આપણે જોવાનું છે. તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા માટે તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. શું કરે છે આ કામદાર માખીઓ, આજુબાજુ જેટલા પણ ફૂલો હોય તે બધે ફૂલોમાં તે રસ ચૂંટવા માટે જાય છે, અને કોઈ એક મધમાખી છે તેને એવું રસદાર ફૂલ મળી જાય ત્યારે તે બીજી માખીઓને પણ નૃત્યનો એક ખાસ પ્રકારનું નૃત્ય કરીને આમંત્રણ આપે છે. કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે. કઈ માખીઓ, તો કે કામદાર માખી છે તે મધપુડાને મહત્વની માખી ગણવામાં આવે છે. કારણ કે મધપુડામાં જે મધ બનાવવાનું કાર્ય છે તે કોણ કરે, આ મધમાખી કામદાર મધમાખી જ કરે છે. મધપુડામાં બધી માખીઓ મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે. અને શું છે, તો કે મધમાખીમાં મધપુડામાં જે માખીઓ હોય છે કામદાર માખીઓ તે બધી મધપુડામાં પાછી ભૂખ્યા પેટે જાય છે. પોતે કંઈ ખાતી નથી, તે માત્ર કામ કરવાનું કાર્ય કરે છે. તેવી જ રીતના હવે આગળનો સવાલ છે કે મધમાખીની જેમ બીજા કયા જીવજંતુઓ છે કે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો આ મધમાખીઓ શું કરે, જૂથમાં રહે છે. તેવી રીતના બીજી કઈ માખીઓ છે, કઈ જીવજંતુઓ છે કે જે જૂથમાં રહે છે? પહેલું તો આપણે ઓળખીએ છીએ કે કીડી, મકોડા. એક કીડી આપણને દેખાય તેની પાછળ બીજી બધી કીડીઓની લાઈન થાય છે, તો તેને શું કહેવાય, જૂથમાં રહ્યું કહેવાય. કીડીઓ, ભમરી, મકોડા અને ઉધય વગેરે જીવજંતુઓ જૂથમાં રહે છે. આગળ છે કે કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. ઉધય અને ભમરી પણ આ જ રીતે કરે છે. તો આપણે અહીંયા મધમાખી વિશે જોયું હતું, અને અહીંયા કીડી અને ઉધય તેમજ ભમરા વિશે આપણે અહીંયા જોયું કે કીડીઓ હોય છે તેમાં પણ એક રાણી કીડી હોય છે, અને બીજી બધી કીડીઓ કેવી હોય છે, તો કે કામદાર કીડીઓ હોય છે. તો આવી રીતના કીડી, મધમાખી અને ઉધય તેમજ ભમરી આ બધા લોકો એક સમાન કાર્ય કરે છે અને બધા જૂથમાં પણ રહે છે. આગળ છે કે તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે? બાળકો તમને ખ્યાલ છે કીડી ક્યાં રહે, તો કે કીડી દરમાં રહે છે. તો આવી રીતના આપણે આન્સર લખીશું કે હા, મેં જોયું છે કીડીઓ મેદાનમાં, વૃક્ષોના થડમાં, ઘરમાં, ઘરની ભીંતોના પોલાણ વગેરેમાં દર બનાવીને રહે છે. કીડીનું રહેઠાણ કયું છે, તો કે દર. આગળ છે કે ખાવાની કઈ કઈ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? એવી કઈ ખાવાની વસ્તુઓ છે કે જ્યાં કીડીઓ ભેગી થાય છે, તો કે ખાંડ, ગોળ, અનાજના દાણા, તેલીબિયા, રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુઓ વગેરે ચીજવસ્તુઓ હોય ત્યાં કીડીઓ ભેગી થાય છે. મોટાભાગે મીઠી વસ્તુ હોય ત્યાં કીડી આપણને વધુ જોવા મળે છે, ચીકણી વસ્તુ ચીકણી જગ્યાએ. આગળ છે કે કીડીઓની હાર જુઓ તેનો રંગ કયો છે? કીડીઓની હાર જોતા તે કાળા અને ઘેરા ભૂરા રંગની છે. કેટલીક કીડીઓ લાલ રંગની પણ જોવા મળે છે. તો આપણે કીડીઓના રંગ વિશે પણ જોવાનું છે. કીડીઓમાં કેટલા રંગ હોય છે, તો કે કાળા, ઘેરા ભૂરા અને લાલ રંગ. ત્યારબાદ હવે આગળ છે આગળનો સવાલ કે તમને ક્યારેક કીડી કરડી છે?
केवी कीड़ी करडी, काड़ी के लाल, मोटी के नानी, तो आपने कीड़ी क्यारे करडे? काड़ी कीड़ी कवड़े के पची लाल कीड़ी? तो मोटा भागे लाल कीड़ी आपने कवड़ती हुए छे। तो आवी रीत तमने जो कीड़ी कवड़ी हुए तो तमारे लखवानू छे, जेम के हाँ, अमे एक वार झाड़ना थड़नी बाजू में बैठा हता, त्यारे मने कीड़ीओ करडी हती, ते मोटी अने लाल रंगनी हती। तमने जेवी कीड़ी करडी होय तेनू तमारे अहीं लखवानू छे। त्यारबाद हवे आगळ छे कि ज्यारे तमे मगफळी खाओ छो तेना फोतरा कदाच तमे फेंकी दो छो ने बाळको, ज्यारे आपणे मगफळी खाए त्यारे तेना फोतरा आपणे फेंकी दईए छे। तेना फोतरानो उपयोग करी थोड़ा जीवजंतु બનાવવાનો તમારે પ્રયત્ન કરવાનો છે, તેમને રંગ કરવાનું ભૂલવાનું નથી। આ પ્રયત્ન આપણે કરીએ ના કરીએ તો પણ ચાલે, બાકી તમારે પાઠ્યપુસ્તકની અંદર આ બધા પ્રશ્નોના ઉત્તર છે તેને તમારે શું કરવાનું છે, આમાં જેવી રીતના લખેલા મેડમે બતાવ્યા છે તેવી જ રીતના તમારે પણ પોતાના વિચારો પ્રમાણે પાઠ્યપુસ્તકમાં સવાલો પૂરતા જવાના છે। તો આપણો પાંચમો પાઠ અહીંયા પૂરો થાય છે।